થશો કારણ કે સ્વતંત્રતા સંગ્રામ એટલે કે 1857 ના સ્વતંત્ર સંગ્રામમાં મે અંગ્રેજો સામે મોટો પડકાર ઊભો કરી એમને ભારતમાંથી બહાર ભગાડવાનો અદ્ભુત પ્રયાસ કર્યો હતો ભારતને સ્વતંત્ર બનાવવા માટે મે અંગ્રેજ શાસનને બચાવી બચાવીને મારો જીવ વેડી દીધો હતો મારા વિશે જણાવતો મારો જન્મ ઉત્તર પ્રદેશના નગવા જિલ્લાના બલિયા જિલ્લાના નગવા ગામમાં થયો હતો મારા પિતાનું નામ દેવાકર પાંડે અને મારી માતાનું નામ અભયરાની હતું યુવાવસ્થામાં હું રોજીરોટી માટે 22 વર્ષની ઉંમરે 1849માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સેનામાં હતો હું બેરકપુરમાં સૈનિક છાવણીમાં 34મી બંગાળ નેટિવ ઇન્ફેન્ટ્રીમાં એક સૈનિક તરીકે હતો ત્યાં 1956માં અંગ્રેજો જે કારતૂસ આપતા હતા તે કારતૂસ પર ગાય અને ડુકરની ચામડી ચરબીના તેલનો ઉપયોગ થતો હતો બંદૂકમાં ચલાવવામાં તે જે કારતૂસ આપવામાં આવતી હતી એના પર ટોપી લગાવવામાં આવતી હતી એ ટોપીઓ મોડાથી કાઢીને પછી બંદૂક ચલાવવામાં આવતી હતી એ ટોપીઓ સરળતાથી લગાવી શકાય અને કાઢી શકાય તે માટે તેમાં ગાય અને ડુકરના ચરબીના તેલનો ઉપયોગ થતો હતો આ વાતની ખબર જ્યારે મને પડે છે ત્યારે મને ખૂબ ગુસ્સો આવે છે મારી સાથે અનેક સૈનિકો અંગ્રેજોનો વિરોધ કરે છે પણ અંગ્રેજ અધિકારીઓએ આ વિશે આના પર વિશેષ ધ્યાન આપ્યું નહીં 29 માર્ચ 1857માં હું અંગ્રેજ મુખ્ય ઓફિસર મેજર હુસેન પાસે સીધો સવાલ ઉઠાવ્યો શું અમને જે કારતૂસ આપવામાં આવે છે એના પર ચરબી અને ડુકર અને ગાયના ચરબીના તેલનો ઉપયોગ થાય છે એમણે કંઈ જવાબ ન આપ્યો મેં ફરી એ જ સવાલ એમને પૂછ્યો શું અમને જે કારતૂસ આપવામાં આવે છે એના એમાં ગાય અને ડુકરના ચરબીનો ઉપયોગ થાય છે એ ફરી કઈ નહીં બોલ્યા મને ગુસ્સો આવી ગયો બે ધડક હું મારા પર રહેલી બંદૂક કાઢી એમને ઠોકી દીધું એ તડપી તડપી ને અંગ્રેજની ઓલાદ મરી ગયો ત્યાર પછી એનો સહયોગી લેફ્ટનન્ટ ઘોડા પર મારો પીછો કર્યો મેં બીજી ગોળી એને ચલાવી પણ એ ગોળી એના ઘોડાને લાગી પછી મારી રાઇફલમાં લાગેલી ચપ્પુ મેં કાઢી અને એને મારી નાખ્યો આ ઘણા ભારતીયો ઘણા લોકો આ જોઈ રહ્યા હતા તેઓ ઉત્સાહિત થઈ રહ્યા હતા પણ ત્યાં તરત જ અંગ્રેજોની સેના આવી અને મારી ધરપકડ કરવામાં આવી 10 દિવસ સુધી કોર્ટમાં કાર્યવાહી ચાલી અને 10મા દિવસે મને ફાંસીની સજા આપવામાં આવી પણ મારો કોપ તો જુઓ કોઈ જલ્લાદ મને ફાંસી પર ચડાવવામાં તૈયાર ન હતો તેથી અંગ્રેજોએ કોલકાતાથી જલ્લાદને લાલચ આપી મને 8 એપ્રિલ 1857માં ફાંસી અપાવી આ ફાંસીથી અંગ્રેજ સેનામાં રહેલા ભારતીય સૈનિકોને ખૂબ ગુસ્સો આવ્યો એમણે વર્દી ફાડી નાખી અને નોકરીનો ત્યાગ કર્યો બસ મિત્રો અહીંથી શરૂ થાય છે ભારતની ક્રાંતિ તેમણે બધા લોકો સાથે મળીને એક સંગઠન બનાવ્યું અને 10 મે મેરકની સૈનિક છાવણીમાં અંગ્રેજોનો વિરોધ કર્યો અને ભારતમાં 1857ની ક્રાંતિની શરૂઆત થઈ 8 એપ્રિલ 1857માં શહીદ થનાર હું પ્રથમ ભારતીય હતો તેથી ભારત સરકાર 5 ઓક્ટોબર 1984માં મારી યાદમાં તાર ટપાલ શરૂ કરી હતી હું મારા જીવનના 3 તબક્કા પૂર્ણ કરું તે પહેલા ભારતના ઇતિહાસના શહીદોમાં મારું નામ અમર થઈ ગયું હતું હું માત્ર પહેલો વ્યક્તિ હતો જેને અંગ્રેજો સામે ક્રાંતિની આગ જલાવી મેં ના માત્ર અંગ્રેજોનો વિરોધ કર્યો હતો પણ દેશના હિત અને ધર્મના રક્ષણ માટે મારા પ્રાણ ત્યાગી દીધા હતા તેથી સ્વતંત્ર સંગ્રામમાં મહત્વની ભૂમિકા મારું નામ ભારતના ઇતિહાસમાં સ્વર્ણર અક્ષરે લખાય છે મિત્રો હું આપ સૌને કહેવા માંગુ છું આપણે બધા ભારતમાંના સપૂતો છીએ તેથી જ્યાં પાપ થાય જ્યાં ખોટું થાય આપણે તેનો વિરોધ કરીશું અને આપણા દેશનું પરિવર્તન આપણા હાથમાં છે તો આવો દેશને નવો મોડ આપીએ અને દિલથી કહીએ ભારતમાં
जय भारत माता की जय। अस्तु।